આરસીઈપીમાં ભારતે ન જોડાવાનો નિર્ણય લેતા ભારતના નાના વેપારીઓ અને દૂધ ઉત્પાદન સંઘોએ આ નિર્ણયને આવકાર્યો અને પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો. કારણ કે જો ભારત આ કરારમાં જોડાયું હોત તો દૂધ ઉત્પાદકો અને વેપારીઓને તેનાથી મોટી નુકસાનીનો સામનો કરવો પડ્યો હોત. કારણ કે અન્ય દેશોની પ્રોડક્ટ ભારતમાં પ્રવેશ કરતા જ ભારતીય પ્રોડક્ટ અને પેદાશો હાંસિયામાં ધકેલાઈ જાત અને તેની અસર સીધી પશુપાલકો અને ખેડૂતો તેમજ નાના વેપારીઓ પર પડત. પરંતુ ભારતે પોતાના હિતોને ધ્યાનમાં રાખતા આરસીઈપીમાં ન જોડાવાનો નિર્ણય કર્યો, જેને દૂધસાગર ડેરીના ડિરેક્ટર અને તેમની સાથે જોડાયેલા પશુપાલકોએ આવકાર્યો. આખા દેશના સંગઠનોએ, આખા દેશના ફેડરેશનોએ નરેન્દ્રભાઈને પત્ર લખી અને બધાએ વિનંતી કરી હતી કે આ સમજૂતી ન થાય. કારણ કે સમજૂતી થાય તો ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં જેની પાસે દૂધ ઉત્પાદન ખૂબ છે પરંતુ ત્યાં લોકલ માર્કેટ નથી, એટલા માટે એમનો માલ ડમ્પિંગ જો ભારતમાં થાય તો આપણા સ્કીમ મિલ્ક પાવડરના અને બધા ભાવો ખૂબ નીચા જવાની શક્યતા હતી. એના કારણે આપણા લોકલ માર્કેટમાં પણ આપણે દૂધના ભાવો દૂધ ઉત્પાદકોને આપી શકીએ એવી પરિસ્થિતિ સર્જાવાની હતી. એટલા માટે થઈ અને બધાએ આદરણીય નરેન્દ્રભાઈને આ વિનંતી કરી હતી અને ગઈકાલે બેંગકોકમાં જે આ 3 દિવસનું જે સમિટ ચાલતી હતી એની અંદર નરેન્દ્રભાઈએ આરસીઈપીમાં ન જોડાવા માટેનો જે નિર્ણય કર્યો છે એનાથી સમગ્ર દૂધ ઉત્પાદકોમાં ખૂબ આનંદની લાગણી ફેલાઈ છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે આરસીઈપીનો જે દૂધ ઉત્પાદકો માટે જે નિર્ણય લીધો છે એ ખરેખર ખૂબ આવકાર્ય છે. એના લીધે નાના ગામડાના લોકોને પોષણક્ષમ ભાવ મળી રહેશે અને એ દેશ અને નાના ખેડૂતો માટે અને દૂધ ઉત્પાદકો માટે ખૂબ આવકાર્યદાયક નિર્ણય છે, એને હું આવકારું છું નિર્ણયને.